નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠમાં આપણે અંગ્રેજીમાં યુનિટ વન એનું લેસન જોઈ ગયા છે એના પ્રશ્નોને જવાબને વગેરે મેં તમને મોકલ્યું છે તમે તમારી નોટમાં એ લખી દીધું હશે અને હવે આજ રોજ આપણે યુનિટ વનના ગ્રામર તરફ આગળ વધીએ છીએ મિત્રો તો યુનિટ વનનું ગ્રામર છે મોડલ ઓક્સ્યુલેરિયસ હવે એ મોડલ ઓક્ઝ્યુલેરિય લેશું મિત્રો ગુજરાતીમાં એને સહાયકારક ક્રિયાપદો કહેવાય બીજી ભાષામાં એને હેલ્પિંગ વર્બ્સ પણ કહેવાય હવે હેલ્પિંગ વર્બ્સ એટલે શબ્દથી જ ખબર પડે આપણને કે હેલ્પ કરતા વર્બ્સ એટલે કે હેલ્પિંગ વર્બ્સ તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા કયા સહાયકર ક્રિયાપદો આપણે અહીં આગળ આ પહેલાં યુનિટમાં ભણવાના છે સારું મિત્રો આપણે જોઈએ કે મુખ્ય ક્રિયાપદને સહાયરૂપ થતા ક્રિયાપદો જેના ઉપયોગથી એક જ ક્રિયાપદના અર્થ બદલાતા જાય છે તો એને આપણે હેલ્પિંગ વર્બ્સ કહીએ છીએ વિગતવાર જોઈએ તો મુખ્ય ક્રિયાપદ અહીંયા ઉદાહરણમાં તમને બતાવી જો અહીંયા ટુ રાઇટ એ મુખ્ય ક્રિયાપદ છે હવે દરેક વખતે આપણે રાઈટ લખીએ તો એનો અર્થ એકનો એક જ રહે અર્થ બદલાય નહીં પણ હવે જો હું રાઈટની આગળ અહીંયા ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રાઈટની આગળ કેન લખી દઉં તો કેન રાઈટનો અર્થ બદલાઈ જાય મતલબ થાય કે લખી શકે છે એવો અર્થ થાય એટલે લખી શકે છે એ આવડત બતાવે ક્ષમતા બતાવે બરાબર બીજું કે હવે રાઇટની આગળ મારે કેન નથી લખવું અને શુડ લખવું છે તો પાછો અર્થ બદલાઈ જાય શુડ રાઈટ મતલબ લખવું જોઈએ તો એ સલાહ કે સૂચન થઈ જાય તો મિત્રો આ રીતે મુખ્ય ક્રિયાબદ્ધ રાઈટ સ્પીક કે સિંગ કે રિંગ વોટ એવર જે કંઈ ક્રિયાપદ હોય મુખ્ય ક્રિયાપદ એની આગળ તમે કેન શૂડ મે મસ્ત માઇટ આવા સહાયકારક ક્રિયાપદો લગાવો એટલે એનો અર્થ બદલાઈ જાય મુખ્ય ક્રિયાપદનો અર્થ બદલાઈ જાય છે મિત્રો તો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાં આવા કેટલાક આપણે મોડલ અકઝ્યુલરી જોઈએ એમ એટલે કે મોડલ અકઝ્યુલરી એટલે કે સહાયકારક ક્રિયાપદો આપણે જોઈએ તો અહીંયા લિસ્ટ આપીજો મિત્રો તેમાં આપણે ભણવાના છે કેન મે મસ્ટ શૂડ અને આપણે વધારાનું માઇટ પણ જોવાના છે તો એની વાત કરીશું આજ રોજ તો સૌથી પહેલાં આપણે લઈએ આજનો આપણું સહાયકાર ક્રિયાપદ છે કેન સી એ એન કેન કેનનો મતલબ થાય કે આમ કરી શકાય છે મારાથી આ થઈ શકે છે મતલબ શું થયો કે શક્તિ આવડત સામર્થ્ય કે કૌશલ્ય બતાવવા માટે આ સહાયકારક ક્રિયાપદ કેનનો ઉપયોગ થાય છે બીજું કે આવડત કૌશલ્ય કે શક્તિ કે સામર્થ્ય બતાવવા માટે તો થાય જ એ સાદા વિધાનમાં થાય પણ રજા માગવી હોય કે રજા આપવા માટે પણ કેનનો ઉપયોગ થાય છે તો આ બધી પરિસ્થિતિમાં આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ અહીંયા ઉદાહરણ જોઈએ મિત્રો એટલે તમને થોડો વધારે ખ્યાલ આવશે તો સૌથી પહેલું ઉદાહરણ છે મિત્રો જો યુ કેન કોલ મી આફ્ટર ફાઇવ આ રજા આપી છે કે તમે મને પાંચ વાગ્યા પછી કોલ કરી શકો તેમ છો કરી શકો છો આઈ કેન રાઈટ મરાઠી હું મરાઠી લખી શકું છું મતલબ એ મારી આવડત છે મારું કૌશલ્ય છે ભીમ કેન નોટ ભીમ કેન ઇટ મેની લડ્ડૂઝ ભીમ વધારે લાડવા ખાઈ શકે છે તો એ એની શક્તિ છે અને છેલ્લું છે ઉદાહરણ કેન આઈ યુઝ યોર પેન શું હું તમારી પેન ઉપયોગ પેનનો ઉપયોગ કરી શકું તો રજા માગી છે તો મિત્રો શક્તિ આવડત સામર્થ્ય કે કૌશલ્ય બતાવવા માટે કેનનો ઉપયોગ થાય રજા માગવાય કે રજા આપવા માટે પણ કેનનો ઉપયોગ થાય તો હવે આપણે કેનની થોડી એક્સરસાઇઝ આપણે તમારા વર્કબોકમાંથી જોઈ લઈએ તમારી સ્વાધ્યાય પોથીમાં એક્ટિવિટી થ્રીમાં અને થ્રી ફોર અને ફાઇવ એ તમારી આ કેનની એક્સરસાઇઝ છે તો મેં તમને આ પીક તમને મોકલાવીશ સાથે સાથે એને થોડું સમજવાનો ટ્રાય કરીએ મિત્રો પહેલું ઉદાહરણ જુઓ કે બર્ડ્સ ફ્લાય ને રન હવે એનું શું ઉદાહરણ બનાવ્યું કે બર્ડ્સ આ વસ્તુ કરી શકે છે આ વસ્તુ નથી કરી શકતું કારણ કે આપણે કેનનો ઉપયોગ તો આપણે આવડત શક્તિ કે સામર્થ્ય કે કૌશલ્ય બતાવવા માટે કરીએ છીએ તો આ વસ્તુ હું કરી શકું છું આ વસ્તુ હું નથી કરી શકતો ત્યારે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ આ વસ્તુ કરી શકું માટે કેન અને આ વસ્તુ નથી કરી શકતો એના માટે આપણે કેન નોટ વાપરીએ છીએ તો ઉદાહરણમાં છે જુઓ કેવું ઉદાહરણ બનાવ્યું છે આ ત્રણ શબ્દોનું બર્ડ્સ ફ્લાય અને રનનું શું ઉદાહરણ બનાવ્યું મિત્રો બર્ડ્સ કેન ફ્લાય બટ કાન્ટ રન મતલબ પક્ષીઓ ઉડી શકે છે પણ દોડી શકતા નથી હવે એવી રીતે આપણે બાકીના ઉદાહરણ બનાવવાના છે તો આપણે જોઈ લઈએ એક પછી એક ઉદાહરણ રોહન મેક પેપર બોટ અને પેપર પ્લેન હવે મોહન શું બનાવી શકે છે પહેલું બનાવી શકે ને બીજું ન બનાવી શકે બરાબર તો આપણે એવું ઉદાહરણ બનાવીએ કે રોહન કેન મેક અ પેપર બોટ બટ કાંટ મેક અ પેપર પ્લેન એટલે મોહન પેપર બોટ બનાવી શકે છે પણ પેપર પ્લેન બનાવી શકતો નથી આ ઉદાહરણ થાય મિત્રો બીજું ઉદાહરણ જોઈએ બીજલ ડ્રો પિક્ચર અને સ્વિમ તો અહીંયા એવું લખી શકાય કે પહેલાંમાં આપણે કેન વાપરીએ અને બીજામાં આપણે કેન નોટ વાપરીએ એટલે કાંઠ વાપરીએ આ કેન નોટનું ટૂંકું રૂપ કાંઠ છે મિત્રો એટલે તમે કાંટ વાપરી શકો કે કેન નોટ પણ વાપરી શકો બીજલ કેન ડ્રો અ પિક્ચર ઓફ અ રિવર હ બીજલ રિવરનું ચિત્ર દોરી શકે છે બટ કાંડ સ્વિમ પણ તરી શકતી નથી રિવરમાં તરી શકતી નથી તો એની એક વસ્તુ એની આવડત છે બીજી આવડત એનામાં નથી તો આવડત છે અને નથી એ બંને માટે આપણે કેન કે કેન નોટ વાપરી શકીએ છીએ મિત્રો ત્રીજું દણ આશ્વી સ્પીક હિન્દી ઇંગ્લિશ તો હિન્દી માટે કેન વાપરીએ ઇંગ્લિશ માટે કેન કાંટ વાપરીએ તો ચાલે કે આશ્વી કેન સ્પીક હિન્દી બટ કાંટ સ્પીક ઇંગ્લિશ આશ્વી હિન્દી બોલી શકે છે પણ ઇંગ્લિશ બોલી શકતી નથી ત્યાર પછી ચોથું ઉદાહરણ રોનક પ્લે ક્રિકેટ ટેનિસ તો રોનક કેન પ્લે ક્રિકેટ બટ કાન પ્લે ટેનિસ પાંચમું છે સોહન ટીચ ગુજરાતી અને મેથ્સ તો સોહન કેન ટીચ ગુજરાતી બટ કાંટ ટીચ મેથ્સ તો મિત્રો આ રીતે કેનનો ઉપયોગ આપણે કરી શકીએ આવડત બતાવવા માટે આવડત છે કે આવડત નથી બંને માટે કેનનો ઉપયોગ આપણે કરીએ તો હકાર માટે કેન અને નકાર માટે કેન નોટ ઉપયોગ કેન નોટનો ઉપયોગ આપણે કરી શકીએ મિત્રો ત્યાર પછી બીજી એક્સરસાઇઝ છે નેક્સ્ટ પેજ ઉપર એક્ટિવિટી ફોરમાં શું આપ્યું છે એ જો કે આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે કેન અને કેન નોટ વાપરીને પેરેગ્રાફ બનાવવાનો છે તો આ રીતે મેં બનાવેલો છે મિત્રો જો માય સિસ્ટર કેન કૂક ફૂડ આઈ કેન નોટ કૂક ફૂડ મારી બેન રસોઈ બનાવી શકે હું બનાવી શકતો નથી આઈ કેન મેક ટી હું ચા બનાવી શકું છું માય સિસ્ટર કેન ટીચ મી મારી બેન મને ભણાવી શકે છે શી કેન સ્પીક ઇંગ્લિશ તે ઇંગ્લિશ બોલી શકે છે બટ આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ પણ હું બોલી શકતો નથી આઈ કેન પ્લે ક્રિકેટ વેલ હું ક્રિકેટ સારી રમી શકું છું શી કેન રીડ ઇંગ્લિશ બટ આઈ કેન ડાન્સ મારી બેન ઇંગ્લિશ સારું વાંચે છે પણ હું ડાન્સ સારો કરી શકું છું એટલે બધાની મારી અને મારી બેનની આવડત જુદી છે તો એ બધું બતાવવા માટે આપણે કેનનો ઉપયોગ કરી શકીએ આઈ કેન સ્વિમ બટ શી કેન રન ફાસ્ટ હું તરી શકું છું પણ મારી બેન ઝડપથી ભાગી શકે છે દોડી શકે છે આઈ કેન ક્લાઇમ્બ અપ અ ટ્રી બટ શી કાન્ટ હું ઝાડ પર ચડી શકું છું પણ મારી બેન ચડી શકતી નથી તો શી કાંટ શી કેન ડ્રો પિક્ચર્સ પણ તે ચિત્રો દોરી શકે છે તો આ રીતે કોઈ વસ્તુ કરી શકીએ તેમ છે કે નથી કરી શકીએ તેના માટે કેન સહાયકારકનો ઉપયોગ કરીએ છીએ અને મિત્રો એ પણ યાદ રાખજો કે કેનનો ઉપયોગ ક્યારે થાય કે મુખ્ય ક્રિયાપદ પહેલાં કેનનો ઉપયોગ થાય અને મુખ્ય મુખ્ય ક્રિયાપદ પહેલાં સહાયકારક ક્રિયાપદ કેન વાપરીએ એટલે કેન પછીનું મુખ્ય ક્રિયાપદ એ મૂળ ક્રિયાપદ હોય મિત્રો એટલું યાદ રાખવાનું બરાબર હવે બાકીની એક્સરસાઇઝ આપણે ફરી જોઈશું હું તમને એના પીક મોકલાવી દઈશ અને આશા રાખું આઈ હોપ કે તમને આ ગ્રામરનો ખ્યાલ আ শব্দ কেন খেয়াল আবিদ অবশ্যই আভার মিত্র